નંગણવદર કેન્દ્ર વતી શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાલી સંમેલન, ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ તેમજ શાળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં સુંદર દેખાવને બદલે ટ્રોફી સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નોંઘણવેદર શાળામાં ત્રિવિધ કાર્યક્રમ સાથે શાળામાં ચાલતી અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિની શાળામાં પધારેલ બાળકોના વાલી, ગ્રામ પંચાયત કમિટી તેમજ એસએમસીના સભ્યોએ રૂપરેખા આપી વાકેફ કરવામાં આવ્યા હતા। વિવિધ સ્પર્ધા સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સરપંચ તેમજ ગ્રામજનો તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે નોંઘણવદત કેન્દ્ર વતી શાળાના તમામ શિક્ષકની શ્રેષ્ઠ શિક્ષણ અને વિવિધ પ્રવૃત્તિને બિરદાવી શાલ ઓઢાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્રિવિધ કાર્યક્રમમાં સરપંચ, ઉપસરપંચ તેમજ એસએમસી અધ્યક્ષના તમામ આગેવાનોએ હાજરી આપી હતી। શાળામાં ચાલતી અનેક પ્રવૃત્તિ અને બાળકોના અભ્યાસને મહિપતભાઈ રાઠોડે બિરદાવી હતી। શાળાના આચાર્ય પરેશભાઈએ પધારેલા સૌનો આભાર માન્યો હતો। ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 8ના બાળકોને વિદાય સમારંભ તથા 8 અભ્યાસ કર્યા પછી ધોરણ 9થી કેવી રીતે આગળ અભ્યાસ વધારવો તે બાબતે માર્ગદર્શન થયું હતું। વાલી સંમેલન અને ત્યારબાદ આઝાદી કા અમૃત પર્વ અંતર્ગત શાળા સન્માનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાએ કરેલી વિવિધ કામગીરીઓ સંદર્ભે બાળકો અને શાળાના સ્ટાફને એસએમસી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો। સૌએ ખૂબ રાજીપાથી શાળાની કામગીરી વખાણી અને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા। સમગ્ર વાલીગણ અને એસએમસી કમિટી, પંચાયત કમિટી સર્વે ખૂબ ઉત્સાહભેર કાર્યક્રમની અંદર શાળા પરિવારને વધાવ્યો છે। સૌને આનંદ સાથે નાસ્તો કરી અને સૌ છૂટાવ્યા। શશિકાંત દવે, જીટીવી ન્યૂઝ, ભાવનગર।